एक तुम्ही आधा, एक तुम्ही आधार सदगुरु, एक तुम्ही आधार। जब तक मिलो न तुम जीवन में शांति, कहां मिल शक्ति मन में, खोज फिरा जीवन कोई ने कोई रीते झड़प थी प्रगति थी सके सुंदर सरल मार्ग ध्यान ध्यान पवित्र मार्ग ने कोई पण व्यक्ति सहजता पूर्वक પોતાના જીવનમાં અપનાવી અને જીવનને ઘણો પ્રગતિમય બનાવી શકે છે। આ ધ્યાનની બાબતને આપણે ખૂબ સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરીએ છીએ। શાંતિથી, સરળતાથી, સહજતાથી માણસ આ જીવનમાં કેવળ ધ્યાન માર્ગ ઉપર પણ ચાલીને પોતાના જીવનમાં ઘણી જ સુંદર અને શ્રેષ્ઠ પ્રગતિ કરી શકે છે। એ વાતને આપણે જોઈ પણ પૂજ્ય ગુરુદેવ કહેતા કે આ એક એવો સમય છે કે એ સમયની અંદર માણસે બધી જ ભૂમિકા ભજવવી પડતી હોય છે। ઘણી વખતે ગુરુદેવને કેટલાક લોકોએ એવું કીધું કે આ શર્માજી ને એ તો એમ કે હજામ છે, આ શર્માજી કોણ છે, હજામ છે। એટલે ગુરુદેવ પ્રવચનમાં કહેતા કે બેટા કિસી ને તો મુજે હજામ ભી બોલ દિયા, તો વાસ્તવ મેં આપ સમજતે હૈ મેં અસલી હજામ હું। गुरुदेव कहता कि वास्तव में आप समझते हैं मैं असली हजाम हूँ। हजाम क्या करता है मालूम है? हजाम क्या करता है? हजामत करता है। हजामत करता है क्या करता है? अपने शरीर पे जो काम का नहीं है उसको निकाल के फेंक देता है। बस मैं भी हजाम हूँ, वो शरीर की बाहर की वस्तु को निकाल के फेंकता है, मैं अंदर की वस्तु को निकाल के फेंकता हूँ जो काम की नहीं है। જે કામની વસ્તુ નથી એ હજામ એનો કામ કરે છે, એની રીતે બહારની વસ્તુ નકામી વસ્તુ છે અને ફાડીને નાખી દે છે। એવી જ રીતે મને હજામ કીધો છે તો હું હજામ છું। પરંતુ જે ગુરુદેવ એટલી સરળતાથી આ વાતને કરી અને આપણને સૌને એક હિંમત આપી, એના બાળકોને એક પ્રેરણા શું આપી કે તમે જ્યારે આવું કામ કરવા નીકળશો ને તો દુનિયાના લોકોએ તો મને હજામ કીધો છે તો તમને કઈ બાકી મૂકશે નહીં। તે વખતે તમારે નહીં વિચારી લેવાનું કે આટલું સરસ કામ કરીએ છે એને
દેખાતું નથી આટલું બધું સારા કામ માટે નીકળે છે કોઈ આ અમને તો કોઈ દિવસ સારું બોલતા નથી અમારા માટે તો સારા શબ્દ વાપરતા નથી એ આશાઓ ક્યારે રાખવાની નહીં કે મારા માટે કોઈ સારું બોલશે એટલું જ યાદ રાખવાનું કે આપણી ઉપર જેટલા પણ ખરાબ છાના થપાય ને એટલું આપણું સારું થાય એટલું આપણું સારું થવાનું છે એટલું સમજવું ગુરુદેવ સમય સમય પર એમ કહેતા કે બેટા કિસીને તો મુજે ધોબી કહાય કિસીને તો મુજે ધોબી કહાય કાલે આપણે કથામાં કીધું તો ને બે દિવસથી કહીએ છે ને કે કપડાં ધોવાના સાબુ બ્રશ અને ધોકા એ બધું આવું છે વોશિંગ મશીન છે અને એની અંદર આપણે બધા પડ્યા અને આપણને એવા ગોલ 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 ફેરવશે અને ધોશે સાબુ મારશે બ્રશ મારશે ને પાયા પણ મારશે બધું વાગશે પણ બધું થતા થતા આપણું જીવન ધીમે ધીમે ઉજળું બનશે બરાબર ને કેટલાક તો એવું સમજી બેઠા છે કે અહીંયા આગળ જઈએ તો સાબુ આપશે બ્રશ આપશે કેટલાક તો એવું સમજી બેઠા છે પણ એ તમારે લઈ જવાની જરૂર નથી અહીંયા તમારું બધું કામ થઈ જશે ગુરુદેવ કહેતા કે કિસીને મુજે ધોબી બોલા હે તો મે ધોબી તો હું ધોબી ક્યાં કરતા હે કપડા ધોતા હે વો બહાર કા કપડા ધોતા હે તો મે અંદર કા કપડા ધોતા હું તાકી વો ઉસકી જો ચરૈયા થી જો ભગવાન ને ભેજ કે દી થી વો તો કિતના પવિત્ર ઓર નિર્મલ થી अपने अंतर की जो चदरी आती वो कितनी निर्मल और पवित्र थी लेकिन इस मानव देह में आकर मानव ने अपने जीवन में कई कलुटे कर्म करके उसको इतना दाग और धब्बा लगा लिया है ताकि वो दाग और धब्बे वाली चदरिया लेकर वो भगवान के पास नहीं जा सकता है इसलिए उसने सोचा कि ये मेरी चादर मैं कैसे लेकर जाऊं इसलिए मैं धोबी हूं मेरे पास आते हैं और मुझे कहते हैं कि अच्छा मेरी चादर भी धो डालिए तो मैं वही काम करता हूँ धोबी का काम करता हूँ लेकिन कभी कभी धोबी जो बहुत गंदे कपड़े हैं उसको पटक पटक के धोता है तो मैं भी पटक पटक के धोऊंगा तो हिल जाना मत डग जाना मत अपनी श्रद्धा को बनाए रखना अपनी श्रद्धा को डिगमगाना नहीं यानी केवी श्रद्धा ने अटक राखीशु के गमे भी परिस्थिति आवे पर एक वक्त जेनी शरणागति स्वीकारी लीधी छे गुरुदेव હવે માટે તોય તું ડૂબાડે તોય તું અને તારે તોય તું અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમે જેની અંદર પડ્યા છે એ અમને કિનારા સુધી લઈ જવાનો છે કેમ તો કે આપણો નાવિક ખૂબ કુશળ છે ગુરુદેવને કોઈએ નાવિક કીધા છે કોઈએ નાવિક કીધા છે કેમ જેને અનુભૂતિ કરી છે કે આ નાવની અંદર બેસીશું એટલે આપણી નૌકા તો સીધી કિનારે પહોંચવાની છે ગુરુદેવ કહેતા કે બેટા મેં નાવિક હું જો નાવિક ક્યાં नाविक अपनी नाव में जो बैठता है उसको किनारे तक उसके लक्ष्य तक पहुंचा देता है तो मैं भी नाविक हूँ मेरी नाव में जितने भी देखेंगे मैं वादा करता हूँ गुरुदेव वांग्मयी में लिखे रुचे मैं वादा करता हूँ कि जो भी मेरी नाव में बैठेंगे उसका जब तक उद्धार नहीं होगा तब तक मैं इस नाव से उसको नहीं उतारूंगा जब तक उसका उद्धार नहीं होगा तब तक मैं उसको किनारे लगाने के लिए मैं उसके पीछे पीछे चलता रहूंगा એટલું જબરજસ્ત આશ્વાસન ગુરુદેવ આપ્યું છે કે આ સંસારનો નાવિક તો કદાચ આપણને સ્થૂળ રીતે આ શરીરને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે પણ આ નાવિક તો આ શરીરની અંદર રહેલો એ પરમ તત્વ એ આત્મ તત્વને પરમ મોક્ષના ધામ સુધી પહોંચાડનાર છે એવા નાવિકની નામની અંદર બેઠા છે તેથી એને જે કોઈ નિર્દેશ કર્યો છે એ નિર્દેશને અનુરૂપ આપણે ચાલવું જોઈએ પ્રભુજી ગુરુદેવે ધ્યાનની બાબતની ઉપર ખૂબ ધ્યાન દોર્યું છે ત્યારે કહેવાનું મન થાય કે જેવી રીતે જે નાવની અંદર નાવિકો નાવિકની સાથે જેટલા મુસાફરો બેઠા છે નાવિકને એવું લાગે છે કે હવે ઘણું તોફાન આવી રહ્યું છે ચારે બાજુથી આંધી તોફાન આવશે એવી સંભાવનાઓ દેખાય જ છે ત્યારે નાવિક શું કરે છે નાવિક તેની અને એની નાવમાં બેઠેલા તમામે તમામ મુસાફરોને એલર્ટ કરી દે છે એને સૂચના આપવા લાગે છે કે તમે જાગજો જાગૃત રહેજો તમે એવી તૈયારીમાં રહેજો કે એવો સમય આવી જાય ત્યારે તમારે પેલું ટાયર છે ને ટાયર બાંધી દેવાનું છે તમારે અમુક વસ્તુ મૂકેલી છે એ તમારે પહેરી દેવાની છે તમારે અમુક વસ્તુ મૂકેલી છે તમારે હાથમાં પકડી દેવાની છે અને જ્યારે અહીંયાથી સૂચના આપવામાં આવે ત્યારે તમે દરિયામાં કૂદી પડજો જેથી કરીને તમારા બચવાની સંભાવનાઓ રહી શકે આ રીતે નાવિક તેના મુસાફરોને સાવચેત કરી દે છે અને બતાવે છે કે આવી આંધી તોફાનની અંદરથી તમને બચવા માટેના જે જે
રસ્તા છે એ રસ્તા હું તમને બતાવું છું અને તમે ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી સમય આવે ત્યારે એ રીતે તમે ક્રિયા કરવા લાગજો જો તમે એવું કરવા લાગશો તો અવશ્ય આ નામની અંદરથી ઉતરશો તો પણ એટલે કે તમે જે સૂચના પ્રમાણે કામ કરશો તો તમે આ સાગરને તરી જશો પરંતુ જે ગુરુદેવ બતાવે છે ઠીક એ જ રીતે મુજે ભી કિસીને નાવિક કહા હૈ તો મે ભી મેરી નામ મે બેઠને વાલે સભી મેરે બચ્ચો કો બાલકો કો એસા કહે રહા હું કે બેટા યે આંધી તૂફાન આને વાલા સમય હૈ ચારો ઓર સે વિષમતાઓ વિભિષિકાઓ મુંહ ફાડ કે બેઠી હૈ સબકો અટક કરને કે લિયે બેઠી હૈ આજ હમ દેખ રહે હૈ અનુપમ કા વિસ્ફોટ હો રહા હૈ કહીં કહીં આતંક ફેલ રહા હૈ કહીં એક્સિડેન્ટ હો રહા હૈ કહીં કહીં બમ ધડાકા હો રહા હૈ યે ક્યા હૈ ખંડ પ્રલય હો રહા હૈ ભૂકંપ હો રહા હૈ અતિવૃષ્ટિ હો રહી હૈ અનાવૃષ્ટિ હો રહી હૈ પ્રકૃતિક પ્રકોપ चारों ओर से बरस रहा है मैं युग दृष्टा देख रहा हूँ कि चारों ओर से आने वाले विभीषिकाओं से बचने के लिए हे मेरे बालक सबसे अच्छा और शांति का मार्ग है ध्यान आपको सबसे पहले ध्यान के मार्ग से चलना है और ध्यान के मार्ग से चलते चलते अपने मन स्थिति को अपनी अंतर आत्मा अंतःकरण में बैठकर इतनी दोलायमान हो रही है इतनी दोलायमान हो रही है आज कोई मगज स्थिर नहीं आज मानस मगज एक चक्रा भी चढ़तु है कि बात न पूछो ये ज्ञानी सर की बात बनी गई है घटना बनी गई है छता अपने नानी सर की बात विचार आय पर न हो तो मानस एट बढ़ एनमी से विचार लगे एट बढ़ विचार लगे બિલાડી અપસુ કન્યા કહેવાય કે હારી કહેવાય અને ભાઈને તો પ્રમોશન નો ઓર્ડર આવ્યો પણ બિલાડી એક ટ્રક નીચે આવી મરી ગઈ તો અપસુ કન્યા કોણ ઉગરવા માટેનો એક સરળ માર્ગ ગુરુદેવે ધ્યાનનો માર્ગ બતાવ્યો છે તમે આવો શાંતિથી તમે અહીંયા બેસો એક અડધો કલાક એ જે ઋષિની વાણી પ્રવાહિત થાય છે અને એ ઋષિની વાણીને તમે કેવળ શાંતિથી સાંભળ્યા કરો તમને ખબર પડે તોય અને તમને ખબર ન પડે તોય તમને એટલી ખબર ગુરુદેવ આપણને બતાવે છે કે બેટા આપણા ત્રણ શરીર છે પહેલું જે આપણને બહાર દેખાય છે એ સ્થૂળ શરીર છે એ બહારના કામ કરે છે એની અંદર એક શરીર છે સૂક્ષ્મ શરીર છે અને આ સ્થૂળ શરીરને ખૂબ જ સ્વસ્થ રાખવા માટે નિરોગી રાખવા માટે સ્થૂળ શરીરની તમામ પ્રક્રિયાઓને વ્યવસ્થિત બનાવવા માટે પરમપૂજ્ય ગુરુદેવે ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન બતાવ્યું અને એમ કહ્યું કે સૂર્યનારાયણના પવિત્ર કિરણો સૂર્ય કી દિવ્ય કિરણે અપને સ્થૂળ શરીરમાં પ્રવેશ અપના સ્થૂળ શરીરમાં પ્રવેશ સ્થૂળ શરીરમાં પ્રવેશનો મતલબ છે સ્થૂળ શરીર કા કેન્દ્ર બિંદુ નાભિ કમલ નાભિ એટલે કેટલાને ખબર છે નાભિ એટલે બોલો ને એમાં કઈ આપણે કોઈ પાર પડવાનું છે નાભી એટલે ડૂટી આ જે ડૂટી છે એ આખા સ્થૂળ શરીરનું કેન્દ્ર બિંદુ છે આપણને ખબર છે આપણે બહુ સરસ હટ્ટા કટ્ટા હોય પણ આ નાભી ખસી ગઈ હોય તો એક જરા પણ ખસી જાય ઉપર કે નીચે ગાડી અવરી સેલ ખસી ગઈ હોય તો ચેનથી બેસાય નહીં અને એટલી બધી
સંચાલન આ નાભિથી થાય છે એટલે આ નાભિ ચક્રની અંદર આ નાભિ કમળની અંદર ભગવાન સૂર્યનારાયણના પવિત્ર તેજનું આવાહન થઈ રહ્યું છે એવી ભાવના કરો સૂળ શરીરનું કેન્દ્ર બિંદુ નાભિ કમળમાં સૂર્યનારાયણની પવિત્ર દિવ્ય શક્તિનું આવાહન થઈ રહ્યું છે એનું તમે ધ્યાન કરો અને ધ્યાન કરતા કરતા એને જોવાનો પ્રયત્ન કરો એને જોવાનો પ્રયત્ન કરો ભાવના કરતા જાઓ કે એ પવિત્ર દિવ્ય કિરણો મારી અંદર પ્રવેશ કરે એટલે આખું આ સ્થૂળ શરીર એની અંદર કોઈ પણ રોગ રહેશે નહીં તમે એવી ભાવના કર્યા કરો કે મારી અંદરનો કોઈ પણ રોગ હવે નહીં રહે મારી અંદરનો રોગ બધો દૂર થઈ જશે આ રીતે કન્ટિન્યુ સ્થૂળ શરીરનું ધ્યાન કરવાથી સૂર્યમંડળના પવિત્ર કિરણોને પોતાની અંદર ધારણ કરવાની ભાવના કરવાથી કઈ કેટલાય લોકો પોતાના ભયંકરમાં ભયંકર રોગની અંદરથી મુક્તિ પામી શક્યા છે અને આ સ્થૂળ શરીરનું ધ્યાન એટલે સૌથી મહત્વનું ધ્યાન કેમ તો કે પહેલું સુખ તે જાતે નરા આ હાર વસે તો જ અહીં સુધી અવાશે ને તો અહીં સુધી અવાય નહીં ઘણા તે બે નાબૂદ બહુ હોય પણ ટોંગા નહીં ચાલતા ટોંગા કેવા કા હોય મંદિર આવવાના હોય એને તો ટાંગા ન કહેવાય એને તો તમારા બહુ સુંદર ઇનોવા ટ્રાન્સપોર્ટ કહેવાય ફટ ફટ ચાલી શકે એની અંદર શક્તિ આવશે એની અંદર ચેતના આવશે તમે ધ્યાન કરી જુઓ ભાવના કરી જુઓ ભાવના સાથે તમે ધ્યાન કરશો અને એ દિવ્ય શક્તિને ધારણ કરશો તો અવશ્ય તમારી અંદર એ ચેતના શક્તિનો પ્રવેશ થશે થશે ને થશે અને એ ચેતના શક્તિના પ્રવેશથી તમારી અંદર એક નવું ચૈતન્ય જાગશે સ્થૂળ શરીર એનું કેન્દ્ર બિંદુ કયું છે બોલો તમને પાકું એટલે કરાવું છું કે ધ્યાન એટલું સરસ થવું જોઈએ કે એના માધ્યમથી તમે બધા હટ્ટા કટ્ટા હોવા જોઈએ આમ સમય આવે ને તગારા ઉચકવાના થાય ને તો આમ લાઈન હનુમાનજીની પેલી સેના કેવી કામ કરતી હતી એવી આ રામની સેના કામે લાગેલી હોવી જોઈએ હું તમને બધાને એવા સ્વસ્થ જોવા માંગુ છું હું તમને બધાને એવા અલ્પસ્થ જોવા માંગુ છું કે જ્યારે પણ હાથ પાડવામાં આવે ત્યારે આખી સેના ફટાફટ દોડતી હોય અને કેવું સુંદર દ્રશ્ય આપણે તો એવું જ દ્રશ્ય માનવાનું એવી જ ભાવના જોવાનું કે એ સમયમાં રામની સાથે બધા એ ખૂબ દોડીને કામ કર્યું હતું એ કેવા હતા મને ખબર નથી પણ અત્યારના સમયની અંદર આ રામની સેના પણ આ જોરદાર કામ કરે છે એ દ્રશ્ય જોવો ને એનું પણ કેટલું મોટું પુણ્ય છે એનો એક સુંદર લાભો છે અને આપ સૌ એ રીતે કામ કરો એ જ હું જોવા માંગુ છું અને એ ભગવાન એ શ્રી રામ એ કેટલા ખુશ થશે કેટલા અંતઃકરણની ભાવનાથી કેટલા બધા દ્રવિત થશે પરમ વંદનીય માતાજી ધ્યાન શરૂ થાય એના પહેલા બોલે છે કે બેટા તમે કલ્પના કરતા જજો તમે ભાવના કરતા જજો તમને કોઈ દ્રશ્ય દેખાય કે ન દેખાય સૂક્ષ્મ ચેતના તેનું કામ કરશે તમારાથી કોઈ ભાવના થઈ કે ન થાય તમે કોઈ કલ્પના કરી શક્યા કે ન કરી શક્યા તમને કોઈ ચિત્ર દેખાયું કે ન દેખાયું તમે અંદરથી કલ્પના કરતા જાઓ અંદરથી ભાવના કરતા જાઓ પણ કદાચ કાંઈ ન દેખાય કાંઈ ખબર ન પડી તો પણ સૂક્ષ્મ ચેતના જે છે એ તો એનું કામ કરશે કરશે ને કરશે જ શાંતિ કુંજની અંદર તો જ્યારે 5 વાગે ધ્યાન શરૂ થઈ જાય છે ત્યારે બધાય કેટલા હજારો માણસો હોય આ હજારો માણસો સવારમાં નાવું ધોવું ને ધ્યાનમાં જઈને બેસવું એટલે બધા એક એક વાગ્યાને ઉઠીને નાવાની લાઈનો પડી જાય એક એક વાગ્યાને ઉઠ્યા હોય નાવાની લાઈનોમાં ઊભા હોય એ પછી 5 વાગે ધ્યાનમાં બેસે ખરા એમ જ થાય અને થાય થાય સ્વાભાવિક છે પણ માતાજીને ગુરુદેવ એમ કહેતા કે ભલે ઝોકો આવે ભલે તમને ઊંઘ આવે પણ તમે રૂમમાં જઈને ના સૂઈ જશો તમને ઊંઘ આવે તોય તમને ઝોકો આવે તોય તમે એ સમયે એ જ સ્થાન ઉપર બેસજો કારણ તમે ભલે નથી જાગતા પરંતુ તમારી અંદર રહેલું એક સૂક્ષ્મ મન એ તો એ જાગે જ છે અને સૂક્ષ્મ ચેતના જે પોતાનો પ્રવાહ ઉતારે છે એ તો એને ધારણ કરશે કરશે ને કરશે એટલે કોઈ એવું ના સમજે તો કે હવે ધ્યાનમાં જઈને જોકા ખાવા એના કરતા નથી જવું ના તમે આવીને બેસો જ તમે આવીને બેસો એટલે એનું કામ થયા વિના રહેશે નહીં એટલે ખૂબ સુંદર અને એવો અતિ દિવ્ય પવિત્ર લાભ છે ધ્યાનનો કે જેની કોઈ આપણે શબ્દના રૂપે તો વર્ણન કરી શકીએ એમ જ નથી અને એટલે જ તમારા પ્રત્યેની એક અંતરની ભાવના છે તમારા પ્રત્યેની એક હમદર્દી છે તમારા પ્રત્યેની એક આત્મીય લાગણી છે અને એટલે જ સતત વારંવાર કહેવામાં આવે કે ભલે જેમ આપણા આપણું છોકરું બોલમાં બનતું હોય ને એટલે એને ના ઉઠવું હોય તો આપણે શું કરીએ 5 વાગે એટલે ઉઠાડીએ ઉઠ થોડી વાર મોડ મોડ ધોઈ જા ચા બનાવી આપું છું વાંચવા બેસી જા એવું કહીએ ને કેમ કહીએ કે એને ખબર નથી કે મારે ઉઠવું જ પડે મારે વાંચવું જ પડશે એ બાળક છે એને કદાચ એના ઊંઘ આવતી હોય એટલે આળસમાં
સસરા સુઈ જાય પણ માં એને સુવા દેતી નથી, માની ફરજ બની જાય છે કે એને જગાડવું જોઈએ, એને વંચાવવું જોઈએ, એને થોડાક એવા 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 પ્રોત્સાહનના શબ્દો કહેવા પડે કે એ હજુ વાંચવા બેસી જાય, વહેલું ઉઠતા શીખી જાય. બસ ગુરુદેવે અમને કીધું કે જાઓ બેટા, આ આપણે બેસી રહેવાનો સમય નથી, તમે ભૂમો પાડ્યા કરો, તમે ઉઠાડ્યા કરો અને બધાને બેસાડ્યા કરો. આ સમય એવો છે, કેમ એવો સમય છે કે એવી પરિસ્થિતિની અંદર માણસ ક્યાંય પવનને વાવાઝોડામાં ફૂંકાઈ જશે ખબર નહીં પડે. ત્યારે આ પરિસ્થિતિની અંદર જ્યારે પોતાની પાસે એક અંતઃકરણનું બળ હશે ને, એક આત્મિક બળ હશે ને, એ ધ્યાનના માધ્યમથી મળી શકે, બીજા કોઈના માધ્યમથી ન મળી શકે. જે આંતરિક બળ છે, એ આંતરિક બળ કદાચ શરીરનું બળ તમે વિટામિનની ગોળીઓ ખાવ તો મળી જાય, શરીરનું બળ તમે દરરોજ શીરો ખાવાનું શરૂ કરતા મળી જશે, શરીરનું બળ તો તમે ગમે તે પાણી લઈ લો તો પણ મળી જશે, પણ આંતરિક બળ લેવા માટે એવી કોઈ ગોળીઓ મળતી નથી. આત્મિક બળને પ્રાપ્ત કરવું હશે તો એના માટે એક સરળ અને સુલભ ધ્યાનનો માર્ગ છે, અને એટલે કે સ્થૂળ શરીરના રૂપમાં નાભિકમાંની અંદર સૂર્યમંડળના પવિત્ર તેજપુંજનું ધ્યાન બતાવ્યું. સૂક્ષ્મ શરીરનું કેન્દ્ર બિંદુ બતાવવામાં આવ્યું છે હૃદયકમલ. હૃદયકમલ એટલે કોઈ એ ભૂલ ના કરતા, હૃદય કમલ એટલે કોઈ એવી ભૂલ ના કરતા કે આપણું જે હૃદય છે ને, એ હૃદય પંપિંગ કરે છે ને, ધબકારો લે છે ને, એ હૃદયની વાત છે, એ હૃદયની વાત નથી. એ તો આ શરીરનું હૃદય છે, આ શરીરને ચલાવવાનું કામ કરે છે, પણ અંદર રહેલું એ આધ્યાત્મનું હૃદય કયું છે તો આપણી જે પાસળીઓ છે, પાસળીઓની વચ્ચે એક આટલો ખાડો પડે છે અને એ ખાડાની અંદર અનાહત ચક્ર આવેલું છે. આ અનાહત ચક્ર એ આપણા સ્થૂળ શરીરની અંદર રહેલું સૂક્ષ્મ શરીરનું કેન્દ્ર બિંદુ છે, હૃદય કમલ કહેવામાં આવે છે. અને એ હૃદય કમલની અંદર તમે એક નાના સરખા દીપકની જેમ તમે ધ્યાન કરશો, તેની અંદર આત્મદેવના પરમ તત્વના દર્શન થશે. પ્રભુજ ગુરુદેવ બતાવ્યું કે જેને સૂક્ષ્મ શરીરને એવું ધ્યાનથી નિહાળી એ સૂક્ષ્મ શરીરની અંદર પરમ ચેતનાની શક્તિના અવતરણની વાતને અંતઃકરણથી નિહાળવાનો પ્રયત્ન કરી લીધો છે અને જે એની અંદર ગુણતાપૂર્વક અંદર ઉતરી શકે છે, એને એ પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના દર્શન. હૃદય મારા હૃદય કમળમાં રહેજો રે ગાયત્રી માતા, મને દર્શન લાવો દેજો રે ગાયત્રી માતા. એની જે સુંદર વંદના છે, તમને જેવું આવડે એવું એ ગીત, જેવું આવડે એવું સ્મરણ, જેવી આવડે એવી સ્તુતિ કરતા જઈ અને એ હૃદયની અંદર પરમાત્માનું સ્મરણ કરો. એ હૃદય કેન્દ્રની અંદર ભગવાન સવિતા દેવતા સૂર્યનારાયણના પવિત્ર તેજોમય કુંજનું ધ્યાન કરો અને આખા હૃદય કમલની આજુબાજુ ચારે બાજુ દિવ્ય પ્રકાશ દિવ્ય પ્રકાશ દિવ્ય પ્રકાશની ઝાંખીને નિહાળવાનો પ્રયત્ન કરશો તો તમારું આખું શરીર તમે એટલું બધું તેજ કુંજથી ભરેલું દેખાશે અને એ તેજ કુંજથી ભરેલું એ શરીર એ જ્યારે તમે એ નિહાળી શકો ત્યારે તમારી અવસ્થા ધીમે ધીમે ઉપર ઉઠવા લાગે છે. તમારી અંદરના જે પડ છે, મળ છે, એ તૂટવા લાગે છે. ભગવાનના પવિત્ર તેજને ધ્યાન કરવા માત્રથી, ધારણ કરવા માત્રથી ધીમે ધીમે માણસની અંતર ચેતના જાગૃત થવા લાગે છે અને ત્યાર પછીનું બતાવ્યું છે કારણ શરીર. કારણ શરીરનું કેન્દ્ર બિંદુ બ્રહ્મરંધ્ર, શિખાના સ્થાન ઉપર જે આવે છે સહસ્ત્રાર ચક્ર, એ બ્રહ્મરંધ્રની અંદર કારણ શરીરનું ધ્યાન કરાવ્યું છે. આ કારણ શરીરની અંદર જબરજસ્ત શક્તિનો પ્રભાવ છે અને એ શક્તિના પ્રભાવને જાગૃત કરવા માટે, એ શક્તિના પ્રભાવને ખીલવવા માટે સહસ્ત્રાર ચક્ર એટલે કરોડો સૂક્ષ્મ ચેતના, કરોડો સૂક્ષ્મ શક્તિઓ આ સ્થાન પર રહેલી છે. એને વ્યક્તિ જગાડી દે તો અંતર રહેલો આત્મદેવ અહીંયા સુધી પહોંચી જાય અને જેની શક્તિ અંતરમાંથી ઉઠતા ઉઠતા અહીંયા સુધી આવી જાય તે પ્રજ્ઞા અવતાર બની શકે, પ્રજ્ઞા પુરુષ બની શકે, પ્રજ્ઞાવાન બની શકે, પ્રજ્ઞાનંદ બની શકે, એ ચિદાનંદ સ્વરૂપ બની શકે, એ ક્ષમતા સહસ્ત્રાર ચક્રના વિનંતી પ્રાપ્ત થઈ. પરમપૂજ્ય ગુરુદેવના કેટલા પહેલેના જે ફોટા છે એની અંદર તમે જોઈ શકો છો કે ગુરુદેવના જે વાળ હતા ને એના, એ ઊભા ને ઊભા જ રહેતા, ગમે તેટલો પ્રયત્ન કરો એ બેસતા નહોતા. એનું કારણ એક જ હતું કે અંતરની જે ઊર્જા હતી એ એટલી બધી ઉર્ધ્વગામી બની અને એ ઉર્ધ્વગામી બની એટલે અહીંના વાળ ગુરુદેવના ઊંચા થઈ જતા હતા. એની સાથે સાથે આ શાસ્ત્રાર્થ ચક્રનું ધ્યાન કરતા કરતા દિવ્ય શક્તિઓને પોતાની અંદર ધારણ કરવા માટે આ સ્થાનને બહુ જ ધ્યાનના માધ્યમથી નિહાળતા નિહાળતા તેની અંદર એ શક્તિઓના દોહન કરવાની ક્ષમતાનો વિકાસ કરતા જાઓ. આપણી અંદર રહેલી અતિન્દ્રિય ક્ષમતા
થવા લાગશે અને ધ્યાનના માધ્યમથી આપણી અંદરની પવિત્ર ચેતનાઓ જાગૃત થવા લાગશે। આ ધ્યાનના મહત્વને વ્યક્તિ જ્યારે સમજી લે છે ત્યારે પોતાના શરીર એ ત્રણે ત્રણ શરીરની અંદર એ દિવ્ય શક્તિઓનું આવાહન થવા લાગે છે। એનું અંતઃકરણ પવિત્રતાથી ભરાઈ જાય છે। દિવસે દિવસે તેની સતત પ્રગતિ થતી રહે છે। માનવ જીવનની અંદર પ્રગતિ કરવા માટે એક જ આધાર અને સરળ આધાર એ ધ્યાનનો માર્ગ બતાવેલ છે। પરમપૂજ્ય ગુરુદેવ બતાવ્યું કે બેટા આના માધ્યમથી ગમે તેવી પરિસ્થિતિઓ આવે પરંતુ એની અંદર એક સ્થિરતા એક શાંતિનું વાતાવરણ નિર્માણ પામી શકે છે। ગમે તેવી પરિસ્થિતિઓની અંદર પણ માણસ ડોલાયમાન થતો નથી। તો આપણા જીવનની અંદર આપણે કંઈક પામવું છે, આપણે કંઈક પ્રાપ્ત કરવું છે, આપણે કંઈક આપણા જીવનની અંદર એક વિશેષ શક્તિ અને ચેતના સાથે પોતાના હાથ પાને ઉર્ધ્વગામી બનાવવું છે તો આપણી પાસે એક સરળ માર્ગ બતાવે છે। આવો આપણે સૌ સાથે મળી આવા પવિત્ર કાર્યની સાથે જોડાતા પવિત્ર માર્ગની સાથે ચાલતા ચાલતા સાથે મળી અને એક પરમ દિવ્ય લક્ષ્ય સુધી પહોંચી અને પરમ આનંદ પરમ આનંદને પ્રાપ્ત કરી શકે એવી સુંદર ક્ષમતાનો વિકાસ એનું નામ છે ધ્યાન। તો આવો ધ્યાન હવેથી આપણે એવું નહીં કરીએ કે જે ધ્યાનથી આપણને નુકસાન થાય અને બીજાને પણ નુકસાન થાય। અને આજ સુધી આપણે ધ્યાન બહુ કર્યું, કોનું? પાડોશીનું। આજ સુધી આપણે ધ્યાન બહુ કર્યું, કોનું? સોસાયટી વાળાનું। આજ સુધી આપણે ધ્યાન બહુ કર્યું, કોનું? આપણી ઉપર રહેતા હોય એનું। પણ હવે ધ્યાન કરજો કેવળ અંદર આત્માનું, એ બધાને પડતા મૂકી દેજો। તમે સ્વયં જ્યારે સોના ધ્યાનની અંદર મગ્ન બની જાય છે ત્યારે એ શું પામી શકે છે એ તો જે પામે એને ખબર હોય છે। તો આવો એવા સરળ માર્ગ સાથે આપણે સાથે મળી પરમપૂજ્ય ગુરુદેવની દિવ્ય શક્તિ અને પરમાત્માની પવિત્ર ચેતનાઓને પામી શકીએ। સૌને જય ગુરુદેવ।